तो शहर कोटड़ा पुलिस स्टेशन दारू वेचाण ने लेने फरी एक वक्त विवाद में आयो। शहर कोटड़ा में खुलेआम वहीवटदारों की रहम नजर हेठ देशी दारू वेचात हो वहीवटदारे रूपया लीधा बाद दारू वेचाण बंद कराया हो आक्षेप साथ एक वीडियो सोशियल मीडिया पर वायरल थो। आ वीडियो में देशी दारू सप्लाय करता बुटलेगरे अनेक घटस्फोट कर शहर कोटड़ा पुलिस पर अनेक सवाल उठी रहा है। बुटलेगर रोहन सामे हमणां ज बे केस करवामां आव्या छे अने तेनी पासेथी पासानी तैयारी होवाथी पण तेने आक्षेप कर्या होवानी विगतो छे। तो केतन भाई अने रफीक भाईना आ विस्तारमां नेटवर्क सारा छे अने डिटेक्शनमां मदद मळे छे जेथी तेनी सामे आक्षेपो कर्या छे। आ वीडियो मामले तपास करी अने उच्च अधिकारीओ साथे चर्चा कर्या बाद गुनो पण नोंधाशे। तो बुटलेगर ने पुलिस वहीवटदार साथे ऑडियो क्लिप वायरल थई छे जेमां ते रुपया मांगी रह्यो छे। રફીક નો ફોન આવ્યો તો મારી પર સીતો મને એવું લાગે છે કે ઓરવી છે ને તારું બક્કલ ઉધાર દીધે તું જો પૈસા નહીં મોકલા તો તને અત્યાર સુધી તને આખ્યો બરોબર થોડું તું પૈસા માટે લઈને તારી ઇજ્જત શું ખરાબ કરો વાત આમ ખાલી તું આરટીઓ માં છું એટલા માટે એટલે મારી ગાડી કાલે ડિકને ને સાહેબ એટલા માટે સાહેબ ખાલી હું કલાકમાં સાહેબ ભાઈ ગાડી ની ચિંતા માં તું અહીંયા ભાઈ તારો સંબંધ બગડી જશે ભાઈ હલો તો એક કામ કર સાહેબ કામ વામ છોડ કે તું પૈસે ને આપણે ભીજવા દે કિસી છે સર સમજે તું ચલો મેં ભીજવા જાઉં ભીજવા જાઉં ચલો ભીજવા જાઉં મારી વાત આમ પડે કઈ પણ ગુસ્સે કરીને તો ના મારા અત્યારે 10-15 મિનિટ માં મોકલાઈ દે એટલે હું તારું વાંચી લઉં નકર પછી હમણાં પેલા લોકો કદાચ તારું બંધ કરાવી દેશે કદાચ મારા માન નહીં થવા દેવું। तो मैं कीधु साहब मैं तमारा साहब शू कर मतलब तो पेला लोग મારા જો કોઈ ઉપર પાર્ટી કોઈ ઊભી થઈ ગઈ મારા જો કોઈ વધારે પૈસા આપે એમને તો બીજાને પરમિશન આપી દીધી એ સાહેબ મને ખબર નહીં સાહેબ તો મેં વાત કરી સાહેબ એમના સાહેબ મેં શું કર્યું સાહેબ તો એ લોકો મારા જોડે પૈસા માંગતા હતા તો કે 10 દિવસના તું પૈસા જમા કરાય અગર તારો ધંધો ચાલુ રાખવાનો હતો તો મેં એ પણ મેં 1 લાખ રૂપિયા જમા કરાયા અશોકભાઈ ડિસ્ટાફના કોન્સ્ટેબલ મેં એમને જમા કરાયા ના 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 એ તો મેં વિડીયો વાયરલ કરી છે ને એવી રીતે એ અદાવતમાં મને વોન્ટેડ બજાવવામાં આવે છે વિડીયો શું કામ મેં એવી રીતે મેં વાયરલ કરી કે સાહેબ મારા પૈસા ફસાઈ ગયા છે એટલા માટે સાહેબ એમને આક્ષેપ કરેલા કે મારી પાસે 1 લાખ રૂપિયાની માગણી કરેલ પોતાના વિસ્તારમાં ધંધો શરૂ કરવા દેવા માટે પરંતુ આ બાબતે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે મુજબ જે રોહન બુટલેગર છે તેના વિરુદ્ધ ટોટલ 11 ગુના દાખલ થયેલા છે પ્રોહિબિશનના તેને જે આક્ષેપો કર્યા છે તો એ બાબતે પણ ઇન્ક્વાયરી શરૂ છે અને જે સત્ય કંઈ હશે એ આપની સમક્ષ રજૂ કરવામાં આવશે।